हेलो डियर फ्रेंड्स, हाउ आर यू। अपने चैप्टर नंबर 5 समांतर श्रेणी अभ्यास कर रहा छे। छेल्ले आपणे 5.3 जोयुं अने आपणे एमा बे सूत्रनो उपयोग थता होय तेवा दाखलाओ जोया, जेमां an अने sn बंने सूत्रनो उपयोग करीने दाखला जोया। आजे थोड़ा विशिष्ट प्रकारना दाखलाओ अने सरल दाखलाओ जोवा छे। जोईए आपणे उदाहरण नंबर 11। समांतर श्रेणी 8-3-2 आपेली छे। ज्यारे समांतर श्रेणी मित्रों आपेली होय तो बहु सरस मजानुं आपणुं काम थई जाय, घणुं काम सहेलुं थई जाय आपणा माटे। 8-3-2 ना प्रथम 22 पदों नो सरवाळो शोधो। तो ज्यारे आवी समांतर श्रेणी आपेली होय मित्रों तो अपना माटे हवे काम एक बहु सरल थी गयु कि अहीं ए छे आपणी पासे, 8 डी छे आपणी पासे, बीजू पद माथी पहलू पद बात करिए, अने 22 पदों छे एटले एन छे आपणी पासे 22 जोईए आपणे। तेथी एसएन नुं सूत्र लागू करिए। एसएन बराबर आपणी पासे सूत्र छे एन बाय 2a प्लस एन माइनस 1 इंटू डी। चलो जोईए एस 22 बराबर 2a प्लस 22 माइनस एन इंटू डी। 22 भांग्या 2 એટલે 11, 8 2 16, 22 માંથી 1 જાય 21 અને 5 માઇનસ 5। બહુ સાદુરૂપ સિમ્પલ થઈ જાય મિત્રો। 11 16 22 21 પંચા 115। જો મિત્રો સાદુરૂપ આપવામાં ખાસું એવું ધ્યાન અહીંયા તમારે રાખવું પડશે મિત્રો, તો જ દાખલાનો જવાબ ઝડપથી પ્રાપ્ત થશે। 11 115 માંથી 16 જશે એટલે વધશે, 15 જાય એટલે 100 વધે અને 1 વધારે જાય એટલે માઇનસ 99। જો મિત્રો આવા દાખલા જ્યારે હોય ત્યારે બહુ સારી રીતે તમે 21 પંચા 105 થશે મિત્રો, 105 એટલે 89 આવશે, માઇનસ 89। આ બેનો ગુણાકાર કરો એટલે આવશે માઇનસ 97। બહુ સહેલા દાખલા મિત્રો, આમ જુઓ તો આગળ તમે અભ્યાસ કરી ચૂક્યા છો એવા દાખલા છે। હવે થોડા વિશિષ્ટ દાખલાઓ મિત્રો જોવા છે। એક ઉદાહરણ જોઈએ 13 નંબરનો, અહીંયા જોઈએ એક સમાંતર શ્રેણીમાં 13 નંબરનું ઉદાહરણ જોઈએ। 24-21-18ના કેટલા પદોનો સરવાળો 78 થાય? જો અહીંયા પ્રશ્ન જરાક જુદા પ્રકારનો છે મિત્રો। ઉદાહરણ નંબર 13 કઈ સમાંતર શ્રેણી આપી છે? 24-21-18 વગેરે આપ્યું છે મિત્રો, એટલે આપણે સીધું જ એક કામ કરશું, એ બરાબર 24, ડી બરાબર 21 માઇનસ 24, અને કેટલા પદોનો સરવાળો 78 થાય? જો અહીંયા એક પ્રશ્ન થશે મિત્રો, જો સરવાળો એટલે અહીંયા એસએન આપ્યું છે 78, કેટલા પદોનો સરવાળો 78 થાય મિત્રો? જો આ એક બહુ અગત્યની વાત છે અહીંયા, 78 શું છે? પહેલાં તો સરવાળો છે એટલે એન છે કે એસએન છે, અહીંયા કન્ફ્યુઝન છે। કેટલા પદોનો, કેટલા પદો ખબર નથી, એન નથી ખબર, જુઓ મિત્રો, એટલે આપણે અહીંયા એન શોધવાનું છે મિત્રો, ધ્યાન રાખીએ। ચાલો દાખલો ગણીએ, બહુ ઇઝી દાખલો થઈ જાય હવે તો આપણા માટે। સૂત્રમાં કિંમત મૂકીએ, એસએન બરાબર એન બાય 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। બોલતા જવાનું મિત્રો સૂત્ર, એટલે બહુ સારું કામ થઈ જાય। એસએન એટલે 78, કેટલા પદોનો સરવાળો, કેટલા પદો એટલે એન ખબર નથી મિત્રો, 2a વત્તા એન ખબર નથી મિત્રો અને ડી 78, એન બાય 2, 24 2 48 વત્તા, અહીંયા જુઓ ધ્યાનથી મિત્રો, 3 સાથે ગુણાકાર થશે એટલે માઇનસ 3n અને 3 × 3 બરાબર 78, n બાય 2
48 ने 3 51 माइनस 3n। હવે દાખલો થોડા ટ્વિસ્ટિંગ મોડમાં મિત્રો આવી જાય કે હવે આનું સાદુરૂપ કેવી રીતે આપવું। તો આનું સાદુરૂપ આપવા માટે મિત્રો એક ધ્યાન રાખવું પડે, 78 ની હારે આનો ગુણાકાર થાય એટલે થશે 156 બરાબર, કારણ કે ભાગાકાર ગુણાકારમાં જશે, 51n છે આની સાથે જશે એટલે 51n માઇનસ 3n સ્ક્વેર બનશે। આ 3n સ્ક્વેર આ શિફ્ટિંગ થશે બધું જ ટર્મ એટલે 3n સ્ક્વેર 51 પણ શિફ્ટિંગ થશે 51n અને 156 તો ત્યાં છે એટલે બરાબર 0। આ તમે જુઓ આપણા પાસે દ્વિઘાત સુરેખ સમીકરણનું પદ આવી ગયું, અવયવ પાડી શકાય તે ટર્મમાં આ પદ આવી ગયું। ધ્યાનથી જુઓ મિત્રો, 3 કોમન નીકળી શકે છે, જુઓ ધ્યાનથી મિત્રો, એટલે હું 3 કોમન જે કાઢીશ એ આના છેદમાં જતા રહેશે એટલે 3 કોમન તો અંદર વધશે એન સ્ક્વેર બરાબર, જોજો 51 છે એટલે 17 13 51 અને અહીંયા 3 વડે ભાગાકાર કરવું એટલે 3 5 15 અને 3 2 6 3 છે એ જતા રહેશે એટલે અહીંયા બની જશે 0 એટલે આપણા માટે આવું પદ બની જશે મિત્રો, જુઓ ધ્યાનથી બરાબર સમજીને, એન સ્ક્વેર માઇનસ 17n વત્તા 52 બરાબર 0। હવે 52 જે છે એ ક્યાં ઘડિયામાં આવે અને એને તોડી અને આપણે લાવવાના છે 17, 13 ચોકું ને 52 મિત્રો, એન સ્ક્વેર 13n અને 4n કોમન નીકળે, એન આમાંથી 4 કોમન નીકળે એટલે એન કોમન નીકળે તો વધે શું એન માઇનસ 13, આમાંથી માઇનસ 4 કોમન નીકળે તો વધે શું એન 13 ચોકું 52 એટલે માઇનસ 13, જો બે કાઉન્ટ સરખા થવા જોઈએ મિત્રો એટલે એન માઇનસ 13 અને બીજું એન માઇનસ 4 બરાબર 0 એટલે એન બરાબર કાં તો 13 આવે કાં 4 આવે મિત્રો। હવે પ્રશ્ન થાય મિત્રો કે કયું લખું, એન બરાબર માગેલ પદ બંને મૂલ્ય શક્ય છે, આથી માગેલ પદની સંખ્યા 4 અથવા 13 બંને સાચા બને છે મિત્રો। દાખલા ખૂબ સહેલા છે, સૂત્રો તો તમારી પાસે હાજર હજુર છે, એડીમાં કોઈ કન્ફ્યુઝન નથી મિત્રો, ધ્યાન રાખો ફક્ત કન્ફ્યુઝન એન અથવા એસએન અથવા એએનમાં છે, પણ અહીંયા બહુ ક્લિયર કટ વાત કરી છે, સરવાળો શબ્દ વાપર્યો છે એટલે એસએન શબ્દ છે, કેટલા પદો કીધા છે એટલે એન શોધવાનો છે મિત્રો, ખાલી શું આપેલું છે અને સૂત્રો મૂકો ને ત્યાં એક માર્ક તમને મળી જશે, એટલે આખું ચેપ્ટરમાં ફક્ત બે સૂત્રો એએન અને એસએન અને આખું ચેપ્ટર આપણાથી તૈયાર થઈ જાય। ડી તો આપણે સમજી શકીએ એવું સૂત્ર છે A2 - A1 બરાબર ને મિત્રો, અને પ્રથમ પદમાં તે બીજા પદમાં તે A+B આ લોજિકલ છે। ઓકે ડિયર ફ્રેન્ડ, ચાલો આપણે પ્રકિરણ ચેપ્ટર પ્રકિરણ સમાંતર શ્રેણીનો છેલ્લો એક ભાગ જે છે જે થોડો કોમ્પ્લિકેટેડ છે થોડો હાર્ડ છે એ આપણે સમજવો છે, 5.4 વૈકલ્પિક રીતે સમાંતર શ્રેણી, એ સમજતા પહેલા મિત્રો આપણે જોઈએ 5.3 જે છે એમાં ક્વેશ્ચન નંબર 13। જુઓ મિત્રો આપણે 12 સુધી કર્યા છે સોલ્વ, 13 નંબરમાં 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો છે, અડધી લીટીમાં ઘણું બધું કહી દીધું છે મિત્રો, પહેલાં તો 8ના પ્રથમ 15 ગુણિતો લેવાના છે, ગુણિત એટલે અવયવી શબ્દ સમજો મિત્રો, શું લેવાનું કીધું છે 8ના ગુણિત, ગુણિત એટલે અવયવી ગુણાકારો, તો એની શ્રેણી આવી બનશે, પહેલાં 8 પછી 8નો ગુણિત 8 2 16 8 3 24 8 4 32 આવા, અને કેટલા લેવાના છે મિત્રો 15 ગુણિતો લેવા એટલે 1 2 3 4 15 સુધીના ગુણિતો અને એનો સરવાળો શોધવાનો છે મિત્રો, મેં પહેલાં કીધું છે એમાં કાંઈ કન્ફ્યુઝન નથી એમાં જુઓ, અને ડીમાં પણ કાંઈ કન્ફ્યુઝન નથી, 16 - 8 એટલે 8 થશે, ચાલો આ બે વાત તો ક્લિયર છે। હવે પ્રશ્ન પાછો વાંચીએ, 8ના પ્રથમ 15 ગુણિતો એટલે કેટલા આંકડા થશે 15 એટલે એન બરાબર 15 થશે, અને સરવાળો શોધવાનો કીધો છે એટલે આપણે એસએન શોધવાનું છે મિત્રો, આટલી વાત ક્લિયર? ઓકે ચાલો ફરીથી, 8ના ગુણિતો કીધા છે, 3ના કીધા હોત તો હું 3ના લે 3 6 9 5ના કીધા હોત તો 5 10 15 20 25 લેત, 8ના કીધા એટલે 8 16 24 32 વગેરે લઈએ। હવે આપણી પાસે એસએનનું સૂત્ર મૂકવું પડે કારણ કે સરવાળા શબ્દ વાપર્યો છે, બરાબર એન બાય 2
टू ए प्लस एन माइनस वन इंटू डी। चलो मूकिए एस केटला 15 पदों सरवाळो 15 ना छेद में बे टू ए वत्ता एन माइनस वन इंटू डी बराबर 15 ना छेद में बे 8 दू 16 14 18 बराबर ने मित्रों। हाँ हेलो दाखलो बनी जाए मित्रों। हवे तो कहीं नहीं बधी ज रीते बे रीते थी सके 15 ना छेद में बे जो 8 दू 16 नो उड़ाड़ता बहु ध्यान रखो नानी बाबत छे जो उड़ाड़वा गया ने तो मित्रों अघरू पड़शे। हाँ 16 चौकू 32 3 8 एक 8 ने 3 11 14 18 112 15 ના છેદમાં 2 112 અને 116 એટલે 128 2 આલે 2 6 12 2 4 એટલે 15 ગુણ્યા વધે 64 અને જવાબ આવશે 960 એટલે શું જવાબ આવ્યો મિત્રો અહીંયા કે S 15 15 પદોનો સરવાળો 960 થશે। જો નાનકડા દાખલા છે મિત્રો પણ થોડું ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરી અને કામ કરવાનું છે। તમારી પાસે સમાંતર શ્રેણી છે બધું જ છે મિત્રો ઓકે। ચાલો બીજું જોઈએ 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકનો સરવાળો શોધો। ચાલો શું કહે છે 0 થી 50 અને પાછા કેવા લેવાના અયુગ્મ લેવાના કીધા છે તો પહેલાં તો 0 થી 50 વચ્ચે અયુગ્મ સંખ્યા લેવાની હોય તો આ શ્રેણી શાંત બનશે। શાંત એટલે બનશે કે એની સંખ્યા ચોક્કસ હશે। ચોક્કસ એટલે કંઈક 50 કે 49 હવે અયુગ્મ એટલે એકી સંખ્યાઓ અયુગ્મ એટલે એકી તો ક્યાંથી શરૂ થાય 1 3 5 7 અપ ટુ કેટલી આવશે છેલ્લી અયુગ્મ 49 કારણ કે ક્યાં સુધી જવું છે 50 સુધી। શ્રેણી બની ગઈ મિત્રો યસ બની ગઈ તો શું બની ગયું આપણા માટે એ આપણા માટે બની ગયું 1 ડી શું બની ગયું 3 - 1 બની ગયું 2 અને 49 એક પદ છે એક સભ્ય છે એટલે એન બરાબર 49 અથવા લાસ્ટ ટર્મ પણ આપણા માટે 49 છે મિત્રો। હું પ્રશ્ન પૂછે છે 0 વચ્ચે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો મિત્રો લાસ્ટ ટર્મ છે મિત્રો યસ છે એ છે યસ છે ડી છે યસ પણ એન નથી મિત્રો તો એન શોધવા માટે પહેલા આપણે એન નો સહારો લેવો પડે। ચાલો લઈએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કહેવાનો અર્થ એમ છે 49 નંબરનું પદ કેટલા નંબરનું છે એટલે એન શોધવું પડે એન શોધ્યા વગર આપણું કામ નહીં થાય મિત્રો તો 49 નંબર છે આ એન છેલ્લું પદ છે એ એટલે આપણા માટે 1 છે અને એન ખબર નથી અને ડી આપણે ખબર છે 2 49 આમાંથી બાદ થશે એટલે 49 માઇનસ 1 ગુણાકાર છે એટલે ભાગાકાર બની જશે અને એન માઇનસ 1 48માં ભાગ્યા 2 એટલે બનશે 24 એટલે એન બરાબર 24 + 1 બરાબર 25 થશે પૂરું। ચાલો બીજું કામ એસએન માટે એસએનનું સૂત્ર છે આપણી પાસે એસએન બરાબર એન બાય 2 એ પ્લસ એલ એન એટલે મિત્રો 25 2 એ એટલે આપણી માટે 1 ને એલ એટલે આપણી માટે 49 25 છેદમાં 2 50 ભાગાકાર કરો મિત્રો અહીંયા જુઓ આ વહેલો ભાગાકાર 25 × 50 તો 25 × 25 એટલે 625 એટલે એસ 25 પદો જે બન્યા હતા એનો સરવાળો કેટલો થશે મિત્રો 625 થશે એટલે આ રીતે જુઓ મિત્રો નાનકડા દાખલાઓ છે પણ કામ કરવાની ખૂબ મજા આવે એવા સરસ દાખલા ઇન્ટેલિજન્ટ દાખલાઓ છે મિત્રો અને આગળના દાખલાઓ થોડા પ્રેક્ટિસ માટે તમને આપું છું ઓકે ડિયર ફ્રેન્ડ્સ। ચાલો હવે હું થોડાક 5.4 વૈકલ્પિક રીતમાં થોડાક દાખલાઓ થોડા હાર્ડ સમ છે અને આપણે અભ્યાસ કરવો છે ચાલો આપણે એને જોઈએ। 5.4નો પહેલો પ્રશ્ન સમાંતર શ્રેણી આપેલી છે નું પ્રથમ ઋણ પદ ક્યુ હશે પહેલાં તો 5.4 ક્વેશ્ચન નંબર 1 એમાં આપણને સમાંતર શ્રેણી મિત્રો આપી છે કઈ આપી છે 121 117
113 घटती श्रेणी छे, एटले कंईक पद ऋण आवतु होवू जोईए मित्रों, खबर नथी आवे छे के नहीं। चलो पहला जोईए ए, पछी जोईए डी। 117 माइनस 121 એટલે -4 બની ગયો, એને ડી ક્લિયર થઈ ગયા। હવે પ્રશ્ન વાંચીએ, પ્રથમ ઋણ પદ, ઋણ પદ ક્યુ હશે એટલે એન શોધવાનું છે, વાત એનની છે મિત્રો। અહીંયા શું કહે છે, પ્રથમ ઋણ પદ ક્યુ હશે, અહીંયા વાત એનની છે મિત્રો। અને એ એમ કહે છે કે નેગેટિવ ટર્મ આપણે જોઈએ છીએ કયું હશે। હવે અહીંયા જ્યારે વાત એનની આવે મિત્રો, અને પ્રથમ ઋણ પદ શોધવાનો આપણને પ્રશ્ન કીધો હોય, તો શ્રેણીનું એનનું પદ ક્યુ પદ ઋણ હશે, એટલે અહીંયા એક હિન્ટ આપી છે, જો એન લેસ ધેન ઝીરો, એટલે એન લેસ ધેન ઝીરો ક્યારે બને, તો એન લેસ ધેન ઝીરો છે એટલે આપણે સૂત્ર મૂકીએ, એ એન સૂત્ર છે આપણી પાસે મિત્રો, શું છે, એન લેસ ધેન ઝીરો। ચાલો જોજો મિત્રો, હવે સૂત્ર બરોબર ધ્યાનથી સમજીએ, એન એનની જગ્યાએ શું શું છે સૂત્ર આપણી પાસે, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લેસ ધેન ઝીરો, એ છે ક્લિયર આપણી પાસે 121 પ્લસ એન ખબર નથી મિત્રો, એન માઇનસ વન, પણ ડી ખબર છે મિત્રો કેટલું, -4 લેસ ધેન ઝીરો। હવે અહીંયા એક ઘટનામાં બરોબર ધ્યાન રાખો કે 121 લેસ ધેન ઝીરો છે, આખું ટર્મ જે છે એ ઓલી બાજુ જાય, એટલે આ માઇનસ વાળું ટર્મ ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, એટલે 121 લેસ ધેન ઝીરો વાળું આખું ટર્મ આની સાથે જોઈન્ટ થઈ જાય એટલે બની જશે 4 એન માઇનસ વન। સમજ્યા મિત્રો શું કામ આવું બન્યું છે કે ન સમજ્યા, આ વાત બહુ અગત્યની છે, અહીંયા બહુ અગત્યની છે, -4 પહેલી બાજુ જાય એટલે +4 બની જાય છે, અહીંયા ગ્રેટર ધેનની સાઇન, લેસ ધેનની સાઇન છે, ગુણાકાર છે એટલે ભાગાકારમાં આવી જશે, લેસ ધેન એન -1 બનશે। આ બેનો ભાગાકાર કરો એટલે આપણી પાસે શું બનશે, 121/4 -1 આ બાજુ આવે એટલે +1 બનશે એન। ચાલો જોજો હું બરોબર મિત્રો, બહુ ધ્યાન રાખવા જેવી વાત છે, 121/4 લેસ ધેન એન, તેથી 125/4 લેસ ધેન એન। હવે આ બંનેનો ભાગાકાર કરો મિત્રો એટલે પોઈન્ટમાં આવે, આ પૂર્ણાંક સંખ્યા ન આવે મિત્રો, જો 31 પૂર્ણાંક, 1/4 કે પોઈન્ટ આવે મિત્રો, અને કોઈ દિવસ એન પોઈન્ટમાં ન હોય જુઓ મિત્રો, પણ આ છે લેસ ધેન એટલે એનની કિંમત 31 પૂર્ણાંક 1/4 કરતાં ધન પૂર્ણાંક જ હોવો જોઈએ પહેલી વાત, અને 31 પૂર્ણાંક 1/4 કરતાં એન મોટો હોવો જોઈએ, એટલે આનું અર્થઘટન આવું થાય મિત્રો કે એન ધન પૂર્ણાંક જ હોય તો આપણને ખબર જ છે, કારણ કે ક્રમ છે આપણને ખબર છે, અને પાછું બીજી વાત એક નક્કી થઈ ગઈ કે 31 પૂર્ણાંક 1/4 કરતાં મોટો હોય, બરોબર ને, બે વાતો ક્લિયર થઈ ગઈ, તેથી અહીંયા એન બરાબર કેટલા આવશે મિત્રો, 31 કરતાં ઉપરનો અંક 32 આવશે મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર ને। તો એન હવે હું કહી શકીશ કે 32મું પદ પ્રથમ ઋણ પદ હશે। હવે આનું ટેલી મેળવવું હોય, તાળો મેળવવો હોય તો આપણે એ 32 કરી જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આનું પ્રથમ પદ ઋણ છે કે નહીં। ચાલો જોઈએ, એ એટલે 121, એન એટલે 32 અને ડી એટલે -4, 121/32 એક જાય એટલે 31 અને -4 સાથે ગુણાકાર, 121 + 4 × 4 = 12 અને અહીંયા -12 એટલે શું આવ્યો જવાબ મિત્રો, જુઓ 32મું પદ આનું કયું હશે મિત્રો, 121/124 જાય એટલે -3, એટલે તમે જોવાથી ખબર પડે કે આનું પ્રથમ પદ ઋણ 32મું પદ એવું છે કે જે ઋણ પદ હશે। જો મિત્રો પ્રશ્નમાં કાંઈ નથી અઘરું, આમાં પ્રશ્ન એમ પૂછ્યું પ્રથમ પદ ઋણ કયું હશે, તો એન ગ્રેટર લેસ ધેન 1 લઈને કામ કરવાનું અને આગળ જાઓ અને એન તમને કંઈક મળે એનાથી પછીની સંખ્યા લઈ લેવાની એ પ્રથમ ઋણ પદ હશે। આ તો મેં ખાલી તાળો મેળવવા માટેની વાત કરી છે,
જવાબ પૂરો થઈ ગયો છે કે જુઓ પ્રથમ પદ 32મું પદ ઋણ મેળવ્યું, યસ મેળવ્યું છે. ચાલો બીજો એક દાખલો જોઈએ, બહુ મજાનો દાખલો. કોઈ એક સમાંતર શ્રેણીના ત્રીજા અને સાતમા પદનો સરવાળો 6 છે. મિત્રો થોડા ટ્વિસ્ટિંગ છો, ગભરાવાની જરૂર નથી. 5.4નો બીજો પ્રશ્ન, કોઈ એક સમાંતર શ્રેણીના ત્રીજા અને સાતમા પદનો સરવાળો, એટલે ત્રીજું પદ વત્તા સાતમું પદ નો સરવાળો 6 છે. આમ કહે છે, ફરીથી વાંચો, ત્રીજા અને સાતમા પદનો સરવાળો 6 છે અને તેનો ગુણાકાર 8 છે. ચાલો એનો ગુણાકાર લઈ લઈએ, એ 3 ગુણ્યા એ 7 બરાબર 8 છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ 16 પદનો સરવાળો, તો સમાંતર શ્રેણીના પ્રથમ 16 પદનો સરવાળો શોધો. એ ને ડી ખબર પડી જશે, 16 પદનો સરવાળો કીધો છે એટલે એન 16 છે એ ખબર પડી જશે. એ ડી અને એન ખબર પડી જાય એટલે એસ એન ખબર પડી જાય, પણ એ ને ડી શું છે? ચાલો જોઈએ. પહેલા 3 પદનો સરવાળો જોઈએ. ચાલો 3 પદ એટલે શું થશે? એ પ્લસ 2d થશે. મિત્રો હવે મારે નથી કેવું શું કામ, એ પ્લસ એન માઇનસ 1n એટલે 3 માઇનસ 1 ઇન્ટુ ડી, 3 માઇનસ 1 એટલે 2 બી ડી વત્તા અહીંયા શું થશે મિત્રો તમે બોલો? એ પ્લસ 6d થશે, 7 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 6. ચાલો 2a પ્લસ 8d બરાબર 6, 2 કોમન, એ પ્લસ 4d બરાબર 3. એક ક્લિયર થઈ ગયું એક ટોપિક. તો એ બરાબર શું થશે મિત્રો? 3 માઇનસ 4d થશે બરાબર. આ આપણા માટે સમીકરણ નંબર 1 બની ગયો, એની કિંમત. ચાલો હવે ગુણાકારની વાત કરી છે ત્યાં આવી આપણે. હા, યુ ગુણાકાર એ 3 માઇનસ ad એટલે એ 3 એટલે શું મિત્રો? એ પ્લસ 2d અને એ 7 એટલે એ પ્લસ 6d બરાબર 8. ચાલો આ બેનું સાદુરૂપ આપું છું મિત્રો, ધ્યાનથી જોજો. સાદુરૂપ આપતા પહેલાં એની કિંમત હું અહીંયા મૂકી શકું મિત્રો, કેટલી છે? 3 માઇનસ 4d મૂકી શકું ને, અથવા સાદુરૂપ આપી દો તો એ વાંધો નથી, જેમ તમને અનુકૂળ લાગે એ રીતે કરી શકો. એની કિંમત હું અહીંયા મૂકું છું 3 માઇનસ 4d પ્લસ 2d અહીંયા મૂકી. બીજા કૌંસમાં એની કિંમત મૂકું છું 3 માઇનસ 4d પ્લસ 6d બરાબર 8. તેથી એ માઇનસ 4d પ્લસ 2d એટલે થશે એ માઇનસ 2d થશે. કેમ? 4d માઇનસ 2d બેની નિશાની જુદી છે, બાદબાકી થશે, સજાતીય પદો છે. 3 માઇનસ 4d પ્લસ 6d એટલે પ્લસ 2d થશે બરાબર 8. હવે જોઈએ તફાવતની રીત છે મિત્રો, x માઇનસ વાય, એક્સ પ્લસ વાય, તો શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થશે બરાબર 8 થશે ને. તેથી 9 માઇનસ 4d સ્ક્વેર બરાબર 8. 9 આ બાજુ શિફ્ટિંગ થશે એટલે માઇનસ 4d સ્ક્વેર બરાબર 8 માઇનસ 9 થશે. માઇનસ 4d સ્ક્વેર બરાબર માઇનસ 1 થશે, બે બાજુથી માઇનસ કેન્સલ થશે એટલે 4d સ્ક્વેર બરાબર 1. તેથી d સ્ક્વેર બરાબર 1/4 થશે, યસ મિત્રો 1/4 થશે, યસ. હવે d સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કાઢીએ એટલે આ બાજુ સ્ક્વેર જાય એટલે સ્ક્વેર રૂટ બની જાય એટલે 1/2 બની જાય મિત્રો. પણ યાદ રાખો, જ્યારે કોઈનું સ્ક્વેર રૂટ કાઢો ને એટલે પ્લસ ઓર માઇનસ 1/2 બને. તેથી d બરાબર માઇનસ 1/2 પણ પોસિબલ છે, કારણ કે કોઈ પણનું સ્ક્વેર રૂટ પ્લસ માઇનસ 2 બંને થાય. ચાલો શું મળી ગયું છે હવે આ d ની કિંમત શું મળી? પ્લસ માઇનસ 1/2 મળી ને, બંનેની કિંમત પ્લસ 1/2 મળી એટલે એની કિંમત તો અહીંયા 2 મળશે. ચાલો જો હું d બરાબર 1/2 મૂકો, તેથી એ બરાબર 3 માઇનસ 4 ઇન્ટુ 1/2 એટલે એ બરાબર 3 માઇનસ 2 2 જા 4 એટલે 1. તો એ બરાબર 1 મળે. ક્યારે? જો d બરાબર પ્લસ 1/2 લઉં તો, અને જો d બરાબર માઇનસ 1/2 તો શું થશે? એ બરાબર 3 માઇનસ 4 માઇનસ 1/2 3 માઇનસ
टू टू जा फोर पर माइनस माइनस बनी जैसे प्लस एटले अहीं बनशे फाइव एटले ए बराबर फाइव बनशे एटले ए नी केटली किंमत मळी बे डी नी केटली किंमत मळी मित्रों बे तो ए ने डी नी बन्ने नी बब्बे किंमतो मळी एटले पाछो दाखलो जे छे ट्विस्टिंग मोड में आवी जशे ए ने डी बन्ने नी किंमतो मळे छे बराबर ने तो आपणे हवे શું કરી શકીએ મિત્રો એ અને ડી માટે તો એ અને ડી માટે બંને માટે આપણે એવું કામ કરવું જોઈએ કે ડી પણ આપણને આવું મળ્યું છે એ પણ આપણને આવું મળ્યું છે જો ડી બરાબર આ મૂકીએ તો આ પ્રશ્ન થાય અને એ બરાબર આ મૂકીએ તો પણ આ પ્રશ્ન થાય એટલે એસએન ના બે આન્સરો મળે મિત્રો હવે તમારી પર છોડું છું મિત્રો જુઓ એ બરાબર પાંચ ડી બરાબર માઇનસ વન બાય ટુ અને એન બરાબર સોળ તો એસ સોળ તમે શોધો તમારી માટે રાખો આવડી જશે ને મિત્રો પાક્કું કે નહીં આપણે ચાલો મૂકીએ બસ સોળ બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સાદુરૂપ આપો ને મિત્રો એટલે એસ સોળ કયું માઇનસ વન માઇનસ વન બાય ટુ લઈને કામ કર્યું છે મિત્રો તો તમારે આવશે જવાબ વીસ આ એક પોસિબિલિટી બીજી પોસિબિલિટી એ બરાબર લેવાના છે વન જુઓ શું લેવાનું છે મિત્રો એ બરાબર વન ત્યારે ડી કેટલો હશે પ્લસ વન બાય ટુ તો એ બરાબર વન ડી છે એ પ્લસ વન બાય ટુ અને એન છે એ સોળ તો એસ સોળની કિંમત શોધો બે રીતે મળી શકે મિત્રો યસ આમાંય તમને આવડે છે તો એસ સોળ બરાબર જ્યારે એ બરાબર વન ડી બરાબર પ્લસ વન બાય ટુ ત્યારે એસ સોળની કિંમત આપણને મળશે છોતેર તો આના બે જવાબ આવશે વિષય આવશે અને છોતેર આવશે મિત્રો ગભરાવાની જરાય જરૂર નથી મિત્રો એકને એક દાખલો બે ત્રણ રીતે ગણ્યું છે બીજું કશું નથી શાંતિથી ગણો તો દાખલાના જવાબ આરામથી આપણને મળી જવાના છે ઓકે ડિયર ફ્રેન્ડ્સ આ લેક્ચરને આપણે અહીંયા સુધી અટકાવીએ આવતા લેક્ચરમાં 5.4ને આગળ ઉકેલશું પણ એ પહેલાં તમારે 5.3 જે બાકી છે મિત્રો આખું દાખલો સ્વાધ્યાય ને હોમવર્કમાં મિત્રો તમારે 5.3 જે 1 to 32 20 ક્વેશ્ચન છે એ હોમવર્કમાં કરવાના છે અને 5.4 1 to 5 ક્વેશ્ચન કરવાના છે જેટલા આવડે એટલા 5.4 આપણે આગળ સોલ્વ કરશું મિત્રો તો અહીંયા સુધી આપણે અટકીએ થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ હેવ એ નાઇસ ડે